चलो बाळको मजा में आवशो तमे बधा। हवे आपणे धोरण चार नी गुजराती में आपणे एक थी त्रण पाठ छे आपणे शीखी गया छीए। आजे आपणे पाठ चौथो छे ए आपणे शीखवानो छे। तो पाठनुं नाम छे सी ऊघवे बकरो खावे। तो सी छे त्राण नाखे छे, ऊघवे छे एटले बकरो शुं थाय छे, ભાગે છે। ભાગે એટલા માટે કે એને પણ એમ થાય કે સિંહ મને હમણાં મારો ખોરાક થઈ જશે સિંહને, તો હમણાં મને તરફ મારી અને તો મારી નાખશે। એટલે પાઠનું નામ છે સિંહ ઉપે બકરો ભાગે, બરાબર। એ પાઠનું એ નામ છે, પણ એ પહેલાં એક સરસ મજાનું તમારા પાઠ્યપુસ્તકમાં એક ગીત આપેલું છે। એ ગીત આપણે છે તે સમજવાનું છે। અત્યારે તો આપણે વિડીયો દ્વારા આપણે અત્યારે વાત કરીએ છીએ, જ્યારે શાળામાં આપણે મળીએ ત્યારે સરસ મજાના ગાતા ગાતા હરણ બનીને નાચવા કૂદવાની પણ આપણે મજા લઈશું, બરાબર। અને સરસ રીતે આપણે ત્યારે ફરીથી પણ શીખીશું, પણ અત્યારે આપણે જે શીખવાનું છે ગીત એ આપણે સમજીએ। સુંદર વનમાં વસતા હરણા, જો હરણ છે એ એક પ્રાણી છે, તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશે ત્યારે તમે હરણને જોયું હશે, કે જે સુંદર મજાનું વન છે, બરાબર, બગીચો છે, એમાં સરસ મજાના હરણા વસે છે। ઝરણાના જલ પીતા હરણા, ઝરણા હોય, ઝરણા જ્યાં મેં તમને કીધું કે ખડકોમાંથી પથ્થરોમાં ખડકો જે હોય એમાં જે ક્યાંય જગ્યા મળતી હોય પાણીને વહેવા માટે થઈને, અને પાણી વહેતું હોય એને ખડખડ અવાજ આવતું હોય એને આપણે શું કહીએ છીએ, ઝરણા કહીએ છીએ। એટલે જળ એટલે પાણી, એ કહે છે ઝરણાના પાણી પીતા હોય છે હરણા। લીલા તરણા ચરતા હરણા, તરણા એટલે કે ઓલું જે ઘાસના નાના નાના તરણા હોય, નાનું નાનું ઘાસ હોય એને શું કહેવાય, તરણા કહેવાય, કે છે લીલા તરણા ચરતા હરણા, કે છે લીલા તરણા છે એ હરણા ચરે છે। અદ્ભુત રમણા કરતા હરણા, કે આમ સરસ મજાના આમ નાચતા કૂદતા કૂદતા હોય છે, એને મજા આવતી હોય છે, એવી રીતે એ અદ્ભુત રમણા એટલે કે એવી રીતે સરસ મજાના રમતા રમતા એ તો પાણી પીતા હોય છે ને ચરતા હોય છે। હેત ફર્યા શાક નીચે હરણા, એકદમ આમ ખુશખુશાલ થઈને હેત ભરી એકદમ વહાલથી એ લોકો દોડાદોડી કરે છે। રંગ ભર્યા સા નાચે હણા, આમ આમ રંગ ભરેલો હોય એવી રીતે ઊંચા કૂદતા કૂદતા એ લોકો નાચતા હોય છે। દર્શનથી દિલ ખીચે હરણા, આપણે એના દર્શન કરી આપણે એને જોઈએ તો આપણું પણ દિલ કેવું છે એની તરફ આપણું દિલ ખેંચાય છે। અંતરમાં રસ સિંચે હરણા, કે આપણા અંતરમાં પણ એ રસ સિંચે છે, સિંચવું મતલબ કે એ આપણને મજા આવે એવું આપણને લાગતું હોય છે। વહાલા ઓ મન હરણા હરણા, સરસ મજાના હરણ છે એ દોડાદોડી કરતા હોય તો આપણને કેવા લાગે છે, વહાલાવાલા લાગે છે। નાજુક ને નમણા નમણા, સરસ મજાના હરણ નાજુક છે અને એકદમ નમણા લાગે છે। રંબા આંગણે આવો હરણા, લાહવો વનનો લાવો હરણા, એ કહે છે તમે મારા આંગણે રંબાવો હરણા, એ કહે છે વનનો લાવો લેવા, જંગલનો લાવો લેવા માટે થઈને હરણાને બોલાવે છે, કે હરણા તમે પણ અહીંયા વનનો લાવો લેવા માટે થઈને આવો। આ જે ગીત લખેલું છે એ ગીતના કવિ છે અમૃતલાલ પારેખ, બરાબર। ત્યાર પછી આપણે જે ગીત સમજ્યા છીએ એની નીચે તમને જે આપેલું છે કે જો આપણે હરણની જેમ લાંબા કૂદકા મારતા હોય, હરણ છે એ બહુ આમ એકદમ લાંબા લાંબા કૂદકા મારીને દોડતું હોય તો આપણે એને કહીએ છીએ હરણફાળ, શું કહીએ છીએ, કે હરણફાળ જેવી દોડ છે, બરાબર, એ તો તમને બધાને ખબર જ છે। પણ આપણે બીજા બધા પ્રાણી પક્ષીઓને પણ યાદ કરીએ, આપણે હરણ સિવાયના પણ બીજા પ્રાણી પક્ષીઓને યાદ કરીએ, અને આવું મોટા ભાગે કોણ કરે છે તે આપણે જે અહીંયા ઝોડકા આપેલા છે એના દ્વારા આપણે અહીંયા સમજવાનું છે। તો આપણે આ ઝોડકા સમજીએ, કે તમને જે ઝોડકા આપેલા છે અહીંયા, બરાબર છે, અ અને બ, બરાબર છે, અમાં તમને 10 આપેલા છે, 1, 2, 3, 4, 5 એમ ક્રમ નંબર લખેલા છે, અને બમાં તમને અ બ ક ડ એવી રીતે લખેલા છે। એ પ્રમાણે આપણે અનો જવાબ આપણે બમાંથી શોધવાનો છે અને આપણે સામે લખવાનો છે। તો તમને સૌથી પહેલાં આપ્યું છે કે રંગ બદલી શકે, જો આટલા બધા નામ છે, ઘુવડ, ચાણાચીલી, કૂતરું, કાંચીલો, ઊંટ, અળસિયું, વાંદરો, પોપટ, મોર અને કાચબો, બરાબર છે, અને આમાં પણ તમને 10 આપેલા છે વાક્યો, એમાંથી આપણે આમાંથી જવાબ શોધીએ। તો પહેલું આપ્યું છે રંગ બદલી શકે, તો આટલામાંથી આ છે આપેલા છે 10 આપેલા છે ના, એમાંથી કોણ રંગ
ખ બરાબર ત્યાર પછી બીજું છે લાંબો સમય પાણી વગર રહી શકે તો આમાંથી કોણ આવે છે તો કે ઊંટ ઊંટ છે એ રણનું વાહન કહેવામાં આવે છે બરાબર અને ઊંટ છે એ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે ઊંટ છે એ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે બરાબર સોરી ઊંટનું શું આવે છે ગ બરાબર ઊંટ છે એ રણનું વાહન કહેવામાં આવે છે બરાબર છે અને ઊંટ છે એ રેતીમાં સારી રીતે ચાલી શકે છે કેમ કે એમના પગના તળિયે શું હોય છે ગાદી હોય છે ત્યાર પછી ત્રીજું છે ઊંધું લટકીને ઊંઘે બોલો એવું કયું પ્રાણી છે કે જે ઊંધું લટકીને ઊંઘે છે તો કે શું આવશે એમાં આવશે ચામાચીડી શું આવશે ચામાચીડી તો કે બ બરાબર અને ચામાચીડી છે એ દિવસે જોઈ શકતું નથી રાત પડે ત્યારે જેને દેખાતું હોય છે માણસની છે બોલી શકે બરાબર માણસની જેમ કોણ બોલે તો કે પોપટ છે એ આપણા અવાજની નકલ કરી શકતો હોય છે તો આમાં શું આવશે છ ત્યાર પછી રાત્રે પણ જોઈ શકે એવું કોઈ કોણ છે કે રાત્રે પણ જોઈ શકે તો કે ઘોડ છે એ રાત્રે પણ જોઈ શકે છે એટલે જવાબ આવશે અ ત્યાર પછી પીછા પિલાવી પડા પડે તો કે મોર એને જવાબ આવશે જ ત્યાર પછી ગંધપારખી વસ્તુ શોધી કાઢે તો ગંધપારખી વસ્તુ પણ શોધી કાઢે તો કે કૂતરું તો શું આવશે ક જો ઘણી છે કે પોલીસ વાળાની સાથે પણ કૂતરું હોય છે કેટલા માટે કે ક્યાંય ચોરી થઈ હોય તો ચોરીનો માલ કે દાટેલો હોય તો એ કૂતરું છે એને ગંધ દ્વારા એને ખબર પડી જાય છે આ જગ્યાએ આ ચોરીનો માલ છે એ રાખેલો છે ત્યાર પછી પાણી અને જમીન બંને બંને જગ્યાએ જીવી શકે તો એ કોણ છે તો કે કાચબો એની સામે શું આવશે ટ એક ડાળ પરથી બીજા ડાળ પર કૂદી શકે તો એ કોણ હોય વાંદરું અને ત્યાર પછી બે કટકટ થાય તોય જીવતું રહે તો એ શું છે અળસિયું છે અળસિયું છે એ આપણી ચોમાસાની ઋતુમાં પાણી જ્યારે ત્યારે આપણને વધારે જોવા મળે છે પણ અળસિયા બે કટકા થઈ જાય તો પણ બે કટકા છે એ જીવતા હોય છે ચાલો ત્યાર પછી તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાની એક વાર્તા આપેલી છે વાર્તાનું નામ છે સાચો બેટો ખોટો બેટો ચાલો હવે આપણે એક પાઠ વાર્તા આપણે સમજીએ કે એક સિંહણનું બચ્ચું જન્મ્યું એક સિંહણને બચ્ચું જન્મ્યું સિંહ માટે જાત જાતના ખોરાક આપતો સિંહ બચ્ચાને જીવની જેમ જાળવતી એક સિંહણને બચ્ચું જન્મ્યું સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો સિંહણ બચ્ચાને જીવની જેમ સાચવતું સિંહણને પોતાનું બચ્ચું છે એટલે વાલતો લાગે એટલે કે શું કરતું તો કે જીવની જેમ એને સાચવતું એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો વન એટલે કે જંગલ વનનો સમાનાર્થી શબ્દ શું થાય છે જંગલ એક વખત સિંહ છે એ વનમાં ફરી રહ્યો હતો શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા એ એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો હતાશ એટલે કે નિરાશ થઈને બેઠો હતો કોઈ પ્રાણી છે એ એને દેખાતા ન હતા એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું થોડી વાર થઈ તો એક નાનું એવું બકરીનું બચ્ચાને શું કહેવાય તો બકરીનું બચ્ચું છે એ આમ તેમ દોડતું દોડતું કૂદકા મારતું એને નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં સિંહનું એમ થયું કે મારું બચ્ચું હોય અને કોઈ એને મારી નાખે એમ એને વિચાર આવ્યો કે આ સિંહનું આ બકરીનું બચ્ચું છે તો એને મારતા જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે કહે છે કે જેમ બધાને પોતાના બચ્ચા વાલા હોય એમ બકરીનું બચ્ચું હશે કૂદતું કૂદતું આવ્યું તે એની પોતાની માને પણ એટલું જ વાલું હશે કે છે એટલે સિંહ વિચારે છે કે હું આ બચ્ચાને સિંહણ પાસે લઈ જાઉં કહે છે અને એની સાથે રમશે અને મોટું થશે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો સિંહણ લવારું જોઈને નવાઈ પામી લવારું એટલે બકરીના બચ્ચાને શું કહેવાય તો કે લવારું કહેવાય
सिंह बकरी बच्चा ने सिंहण पास लई गयो। सिंहण ने लवारू छे ने नवाई लागी। तेणे सिंह ने पूछ्यू, आ बकरी नो जीवतो बच्चो केम लावे के छे? शुं ते आपणो शिकार नथी के छे? सिंहण के छे के आपणे तो गमे ते प्राणी ने शिकार करीने खावाना छे। तो के छे, आ बकरी बच्चा ने तमे केम लई आव्या के छे? अहीं जीवतो के छे केम? ए आपणो शिकार नथी के छे? सिंह कहू, मने कुदरती रीते तेना उपर हेत उपजू एटले तेने हूँ मारी न शक्यो। ए के छे, सिंह के छे, मने एनी पर वहाल थयो, एकदम हेत उभराई गयो एटले हूँ एने मारी न शक्यो। सिंह बोले, तो हूँ पण तने तेने नहीं मारू के छे। जो सिंह एम करे तो सिंह एम के छे तो हूँ पण तेने नहीं मारू के छे। भले ते आपणे त्यां रहे ते पण धावतुं बाळ छे, नानुं बाळक होय, ए पेट भरतो होय, एटले के छे धावतुं बाळ छे एटले आपणा बच्चा जोड़े तो मोटो थशे के छे। बकरीनुं बच्चुं सिंहना बच्चा साथे उछळवा लाग्युं, मोटुं थवा लाग्युं। बंने बच्चा साथे साथे दूध पीवे, साथे रमे अने आनंद करे छो। ए सिंहना बच्चा साथे ए पोते पण शुं करतुं हतुं? एनी साथे दूध पीवे अने साथे रमे अने आनंद करे। તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થાય। બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા કેવું થઈ ગયું? ખુશ ખુશાલ થઈ ગયું। એકલું બિચારું કૂદતું કૂદતું આવી ગયું હતું અને એમાં એને સિંહ અને સિંહણ મળી ગયા। તો એ પણ એ કેવું થઈ ગયું? એ બકરીનું બચ્ચું પણ એ બેની એને હૂંફ મળી, લાગણી મળી એટલે એ ખુશ થઈ ગયું। સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યું, જેમ પાણી વહેતું હોય એમ સમય પણ શું થઈ ગયો? રેલાવા લાગ્યો। समय पर शू थ रेलावा लगे एट्ले कि वहवा माँडियो। के बकरी बच्चों तो सिंहण ने धावी हुष्ट पुष्ट थी गयु, एकदम केव थी गयु? भरावदार मजबूत थी गयु, शरीर में एकदम हुष्ट पुष्ट थी गयु। हमें कदावर बकरो बनी गयु, हमें मोटो बधो शू थ बकरी बच्चों तो लवारो एना बदले हमें एक मोटो बकरो थी गयु। आग सिंहनु बच्चू पर नानू लगत, તેની આગળ સિંહનું બચ્ચું હોય, નહીંતર સિંહ તો કેટલો મોટો હોય તો પણ એની આગળ એની પાસે એટલો હૃષ્ટ પુષ્ટ થઈ ગયો હતો કે સિંહનું બચ્ચું પણ એની પાસે નાનું લાગતું હતું। શિયાળ આ પોતે ઉછેરેલા બકરાને મોટ્યો કહેતી અને પોતાના બચ્ચાને નાનીઓ કહેતી હતી। જે બેના નામ પાડ્યા હતા, પોતે બકરાને તો એને મોટ્યો કહેતી હતી અને પોતાના બચ્ચાને નાનીઓ કહેતી હતી। શિયાળનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે માન આપતું હતું। હવે આગળ શું થશે? એક વખત નાનીઓ અને મોટીઓ રમતા રમતા રમત રમતા રમતા એવી જગ્યાએ પહોંચી ગયા કે જ્યાં ઘણા બધા હાથી હતા। હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઝનૂન બની ગયું હતું। હાથીને જોયું અને સિંહનું બચ્ચું તો અમે એને તો શિકાર કરવાનું નથી, એકદમ એને તો ઝનૂન ચડી ગયું એને તો। તે ગુરવતો હાથી સામે જવા લાગ્યો એટલે બકરો કહેવા લાગ્યો, અરે મૂર્ખ, તું વળી બળિયા સાથે વાત વાત મળવા ક્યાં તૈયાર થયો? હોય કે છે એનું આટલું મોટું શરીર છે, તારું શરીર આટલું નાનું છે, તું આની સાથે કે છે કે વાત મળવા આની સાથે ટક્કર લેવા તું કેમ તૈયાર થયો? હોય કે છે આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને ઉખેડી નાખે તેવા હોય છે, તેની આગળ આપણું શું ગજું? એ કે છે માટે આ નાનીઓ પાછું ફરે છે। સિંહનું બચ્ચું બકરાના મોટા ભાઈ તરીકે આદર રાખતું હતું, તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો નહીં। જો એ મોટા ભાઈ તરીકે એને માન આપતું હતું સિંહનું બચ્ચું, એટલે એને અનાદર કર્યો નહીં, એને આદર આપ્યો, એને માન આપ્યો, એને તરત જ તે પાછું ફર્યું। પછી બંને ઘરે આવ્યા। સિંહણે કહ્યું, તમે અત્યાર સુધી ક્યાં હતા? ક્યારની હું તમારી રાહ જોતી હતી? મોટીઓ બોલ્યો, માં રમત રમતા અમે જરા દૂર નીકળી ગયા હતા, એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂઝી, નહીંતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો। આ સાંભળી સિંહણ ચોંકી ગઈ, તેણે બકરાને પૂછ્યું, બેટા કંઈક ચોખવટથી વાત કર, તમે બધા ક્યાં ફસાઈ ગયા હતા? ક્યાં એ કે છે ફસાઈ ગયા હતા તમે બધા? એ કે છે બકરાએ કહ્યું, માં એક ઠેકાણે હાથીઓ જોઈને મારો ભાઈ ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો, તે હાથીને મારવા માટે સામે ધસી જતો હતો પણ મેં તેને રોક્યો। એ કે છે તે મારી વાત માની ગયો, નહીતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત, માં મેં સારું કર્યું નહીં? કે છે સિંહણે કહ્યું, બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે, આ સિંહ છે અને આ શું છે બકરો છે, હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જાય? કે છે આજે મારા બેટાએ મોટા ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે,
परंतु हवे तो मोटो थयो छु, खरो सिंह बन्यो छु। कोई दिवस तने अने हाथी ने पण सपाटावा लई पूरो करी नाखशे। तेणे सिंहणने आँखोमां जोयुं अने बधी वात समजी गयो। बीजे ज दिवसे वहेली सवारे ए मोट्यो छे, पकड़ो छे, ए त्यांथी जतो रह्यो। ચાલો આપણે એ વાર્તા સમજ્યા છે, એના આધારે આપણે એક શબ્દમાં જવાબ છે એ આપણે લખવાના છે। તો એમાં તમને પેલું આપ્યું છે કે બકરીનું બચ્ચું અને સિંહનું બચ્ચું ખરેખર એકબીજાના ભાઈ હતા, તો કે ના। લવારાને કોણે ઉછેર્યું? એ બકરીનું બચ્ચું છે લવારું, એને કોણે ઉછેર્યું? તો કે સિંહણે। માનવાચક શબ્દ કયો છે કે જે માન આપીને બોલાવે છે? તો કે મોટા ભાઈ। આ તમારી જે વાર્તા છે એના આધારે આપણે એક શબ્દમાં જવાબ જોઈએ। ચાલો ત્યાર પછી તમને આપ્યું છે કે વાર્તાના આધારે વાક્ય ખરું કે ખોટું છે એ આપણે કહેવાનું છે, અને ખરું હોય તો સિંહની જેમ ગર્જના કરો, અને જે તમને અહીંયા બ્રેકેટ આપેલા છે પાઠ્યપુસ્તકમાં એમાં તમારે હા આવું લખવાનું છે, અને ખોટું હોય તો બકરીની જેમ બોલો, અને બ્રેકેટમાં પ્રશ્ન તમારે બે બે લખવાનું છે, બરાબર છે? તો તમને એમાં પહેલું વાક્ય આપેલું છે કે શિકારીની શોધમાં નીકળેલા બચ્ચાને પકડ્યું, બરાબર છે? શિકારની શોધમાં નીકળ્યો ત્યારે સિંહે છે એ બકરીના બચ્ચાને પકડ્યું, તો એ વાત સાચી છે। તો આપણે શું લખવાનું છે પહેલામાં? હા હા ઉ, બરાબર છે, તે સાચું છે વાક્ય। ત્યાર પછી બીજું છે, સિંહને થયું કે આ બચ્ચું સિંહણને ગમશે, તો બીજામાં પણ શું આવશે? ત્યાર પછી ત્રીજું છે, બકરીના બચ્ચાને જોઈને સિંહણને થયું પતિદેવ આ સરસ ભોજન લાવ્યા છે, બરાબર? તો એમાં શું આવશે? હા સરસ મજાનું ભોજન લાવ્યા છે બકરીના બચ્ચાને। ચોથું છે, બકરીનું બચ્ચું નાનું હતું તેથી સિંહણે તેને સ્વીકારી લીધું, કે એને થતું હતું કે મારું બચ્ચું પણ મને ડૂબાડ્યું છે, તો આજે આ બચ્ચું છે એની માને પણ એટલું જ વાલું હશે, એટલે નાનું હતું એટલે એને સ્વીકારી લીધું, એમાં પણ શું આવશે? હા બરાબર। ત્યાર પછી પાંચમું છે, થોડા દિવસમાં બકરીનું બચ્ચું કદાવર બની ગયું, તો કે હા સાચું, કેમ કે તો ખાઈ પીને પુષ્ટ પુષ્ટ બની ગયું, એમાં પણ શું આવશે? હા બરાબર। ત્યાર પછી છઠ્ઠું છે, કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કરતી હતી, તો કે ના। સિંહના બચ્ચા હતા એ મોટા ભાઈ ની કહે બોલ મોટા ભાઈ કહી બોલતા હતા, પણ સિંહણ છે એ મોટા ભાઈ કરતી નથી, એટલે એમાં શું આવશે? બે પાછું। ત્યાર પછી છઠ્ઠું, એકવાર મોટ્યો હાથીની પાછળ પડ્યો, તો કે ના, હાથીની પાછળ પડવા જતો હતો, મોટ્યો હાથીની પાછળ પડતો નહોતો, મોટ્યો એટલે કે બકરો જે બની ગયો હતો એ શું આવશે? ખોટું આવશે, બે। ત્યાર પછી સાતમું, એકવાર સોરી થોડા દિવસ બચ્ચા બકરીનું બચ્ચું કદાવર બની ગયું, સોરી પાંચમામાં આવું આવશે, બરાબર? ત્યાર પછી છઠ્ઠું છે કે કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી, સોરી પાંચમાં લખાઈ ગયું છે, છઠ્ઠું છે કદાવર બકરાને સિંહણ મોટા ભાઈ કહેતી હતી, તો શું આવશે? બે બે। ત્યાર પછી સાતમું છે, એકવાર મોટ્યો હાથીની પાછળ પડ્યો, તો શું આવશે? બે બે।
चलो हवे त्यार पछी आपेला प्रश्नों माटेना जवाब आपणे कौंसमांथी जोईने लखवाना छे। आ तमने कौंस आपेला छे चोपड़थी झीलनी छे हताशा जन्मी उश्केराईने हृष्टपुष्ट भूको बोली जाय अने खुशखुशाल। तमारे आ जे छे ब्रेकेट आपेलुं छे तमने आ कौंसमां बधा आपेला छे એમાંથી જોઈ અને તમારે વાક્યમાં જવાબ લખવાનો છે કે હું જે વાક્ય બોલી એનો જવાબ તમને આમાંથી મળી જશે। તો આપણે પહેલું આપેલું છે કે મમરાના લાડવા પર ધોકો મારીએ તો તેનું શું થાય। મમરાના લાડવા બનાવેલા હોય એની ઉપર આપણે ધોકો મારીએ તો શું થાય, તો શું થાય, તો કે ભૂકો બોલી જાય, ભૂકો બોલી જાય બરાબર। ત્યાર પછી બીજું વાક્ય આપેલું છે તમે જો તમે દરરોજ દૂધ લીલા શાકભાજી ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાવ તો તમે કેવા થઈ જાવ, તો કે એકદમ શરીરમાં મજબૂત થઈ જાવ, હૃષ્ટપુષ્ટ થઈ જાવ। શું આવશે બીજામાં? હૃષ્ટપુષ્ટ। ત્યાર પછી ત્રીજું આપેલું છે કે બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, તમે કોઈને પણ સમજાવો તો તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, તો કે ચોખવટથી, કે બીજાને સમજાય કેવી રીતે ચોખવટથી। ત્યાર પછી ચોથું આપણે જોઈએ કે જગને કેવી રીતે વાત કરી જેથી મગર ડરી ગયો, એવું કેવું નામ આપેલા છે જગન અને મગર, તો કે જગને એવી રીતે કેવી રીતે વાત કરી કે મગન છે ડરે ડરી ગયો, તો કે ઉશ્કેરાઈ ઉશ્કેરાઈ। ત્યાર પછી પાંચમું છે તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તો એને શું થયું, તો કે હતાશ થઈ ગયો, એને પાણી પીવું પાણી ક્યાંથી ન મળ્યું તે શું થઈ ગયું, હતાશ થઈ ગયો, નિરાશ થઈ ગયો, તો કે હતાશ। ત્યાર પછી છઠ્ઠું છે કે તમને સૌથી વધુ ગમતી વસ્તુ હોય એને તમે કેવી રીતે સાચવો, તમને બહુ જ ગમતી હોય એ ખૂબ જ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવો, તો કે જીવની જેમ, આપણને કાંઈ પણ વસ્તુ ગમતી હોય આપણે કંઈ કે તો જીવની જેમ સાચવું છું। ત્યાર પછી સાતમું છે પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો, તો કે ખુશ ખુશાલ, કેવો દેખાતો હતો, એકદમ ખુશ ખુશાલ દેખાતો હતો। ત્યાર પછી તમને આઠમું આપેલું છે કે વાઘ કેવું પ્રાણી છે, તો કે જમીની છે, ઉદાહરણ છે કે વાઘ કેવું પ્રાણી છે, તો કે જમીની છે, એકદમ ક્રૂરી છે, કે જેવું દેખે એવું એ શિકાર કરવા માટે તરાપ મારવા માટે થઈને એકદમ જરૂર એને ચડે છે,